वंदे मातरम दर्शक मित्रों, आप देख रहे हैं स्टार न्यूज नेटवर्क और मैं विजय का। राजकोट हादसे को लेकर सूरत में अग्निशमन विभाग हरकत में आया। अग्निशमन विभाग द्वारा सभी खेल क्षेत्रों में निरीक्षण किया गया। गेम जोन में अग्नि सुरक्षा उपकरणों की जांच की गई। दस्तावेज का सत्यापन अग्निशमन विभाग द्वारा किया गया। सूरत में भी पात्रा के क्षेत्र में गेम जोन बने दिखे। गेम जोन में सभी का गेम उपकरण इलेक्ट्रिक, बच्चों के खिलौने भी फाइबर के बने हुए, छत पर थर्माकोल की चादर बिछी हुई और ऐसे में शॉर्ट सर्किट से आग पकड़ने का कारण बखूबी बढ़ता है। लेकिन गेम जोन के मालिकों की लापरवाही से कहीं न कहीं ऐसा हो जाता है जिस तरह से राजकोट में हुआ। ऐसा मामला गुजरात में ये दूसरी बार है। जिस तरह से पहले क्लासेस में हुआ, दूसरी बार एक गेम जोन में हुआ, इस तरह से लापरवाही किसकी मानी जाएगी? क्या इसके जिम्मेदार केवल गेम जोन के मालिक ही हैं या फिर और प्रशासन अधिकारी, म्यूनसिपल कॉरपोरेशन के लोग और तमाम प्रकार के वो नेता जो अंदर अंदर ही पैसे लेकर के ऐसे कार्य को चलने की अनुमति देते हैं? સર, રાજકોટમાં જે ઘટના બની છે ત્યારબાદ સુરત પોલીસ કયા પ્રકારના કદમ ઉઠાવે છે, પગલાં લઈ રહી છે અને શું આદેશ નિર્દેશ આપવામાં આવ્યા છે? સુરત શહેરના પોલીસ કમિશનર સાહેબ શ્રી, પોલીસ કોર્પોરેશન, ડીજીવીસીએલ અને ટોરેન્ટો અને ફાયરના અધિકારીઓ સાથે જે ગેમ્સ ઝોન છે, આનંદ મેળા છે, વોટર પાર્ક છે, મોટા મોટા મોલ છે, ત્યાં સંયુક્ત ટીમ વિઝિટ કરશે અને ફાયર સેફ્ટીના પૂરતા ઇક્વિપમેન્ટ છે કે નહીં એની ખાતરી કરશે અને જરૂરી એમને સૂચનાઓ આપશે. કોઈ ખામી હોય તો એને તાત્કાલિક દૂર કરવા માટે સૂચનાઓ કરશે. જે કંઈ એનું પરમિટ આપવામાં આવ્યું છે એના પરમિટમાં કેટલી કેપેસિટી છે, કેટલા માણસો ત્યાં અંદર જઈ શકે, એ તમામ વસ્તુઓ અને ફાયર સેફ્ટીના કયા કયા સાધનો રાખવામાં આવેલા છે તમામ વસ્તુઓ જોવામાં આવશે. રાજકોટની આજ રોજ જે દુઃખદ ઘટના બની એ બાદે જે રાજ્ય સરકાર શ્રી તરફથી સંદેશો મળ્યો એ મુજબ જેમ મહેરબાન કમિશનર શ્રી તરફથી એક અમારા મહાનગરપાલિકા તરફથી જે ટીમમાં સંભવિત સભ્યો હોઈ શકે, પોલીસ કમિશનર સાહેબની કચેરીથી જે કોઈ હોઈ શકે, ડીજીવીસીએલ તરફથી કોઈ ટીમ હોઈ શકે, કલેક્ટર સાહેબની કચેરીમાંથી કોણ મેમ્બરો હોઈ શકે, ફાયર અને ઇલેક્ટ્રિકલ વિભાગ, હેલ્થ વિભાગ, એ બધા ટીમના મેમ્બરો હોઈ શકે અને જેટલા ગેમ ઝોન છે એને અનુરૂપ કઈ સંખ્યામાં આપણે ટીમ બનાવવી પડે
એ પ્રકારે મહાનગરપાલિકા એક અગાઉના અનુભવ અને આજે રાજકોટનું જે કંઈ થયું છે એ ઘટનાને ધ્યાનમાં લઈને પુનરાવર્તન ન થાય એ મુજબ એક ટીમનું ગઠન કરી અને તમામ કાર્યરત ગેમ ઝોનની ચકાસણી NOCની દ્રષ્ટિથી માંડીને બધી ઇલેક્ટ્રિકલને બાબતો અને ફાયર સેફ્ટી અને અન્ય સેફ્ટીના પાસાઓની ચકાસણી કરીને એ કમિટીની રચના કરીએ છીએ. અત્યારે બધી જ ઓફિસોમાં મિટિંગ ચાલી રહી છે અને ટૂંક સમયમાં એ ટીમનું ગઠન થશે અને આગામી સમયમાં એની એ ટીમ દ્વારા સઘન ચકાસણીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હા, એ જે પ્રકારનું જે કંઈ ક્ષતિ માલુમ પડે તે તાત્કાલિક દૂર કરાવવા માટે કરવાનું કહેવાનું આવવાનું થશે અને એને માટે કડક કાર્યવાહી કરવાની તૈયારી રાખી છે. હા, એ આગળ જેમ આપણું પહેલું અત્યારનો ધ્યેય આપણો ગેમ ઝોનનો છે અને ત્યાર પછી આવનારા દિવસોમાં આવા તમામ જગ્યાએ જ્યાં પબ્લિક એકત્રિત થતું હોય વેકેશનને ધ્યાને રાખીને અને સુરક્ષાના પાસાઓ જ્યાં ચકાસણી જરૂરી હોય એવા તમામ એરિયામાં આ પ્રકારે કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. અત્યારે 16 ગેમિંગ ઝોન છે અને તમામ ઝોનમાંથી એ માહિતીઓ NOC અને બધી વિગતો એકત્રિત કરવાની કામગીરી ચાલી રહી છે. સર, જ્યારે પણ ગેમ ઝોન બનાવવામાં આવે છે NOC લેવામાં આવે છે? હેલ્થની, ફાયરની એ બધી NOCઓ હોય છે જે તે સમયની હોય અને એને વખતો વખત રિન્યૂ પણ કરાવવાની હોય અને એ બધી ચકાસણીની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. અત્યારે અમારી એક કમિટી બની જાય અને આગળની કાર્યવાહીના જે ક્ષેત્રો નક્કી થાય એમાં ટૂંક સમયમાં તમને ફરી માહિતગાર કરવામાં આવશે. આગળ જાણકારી કે લે બને રહે, દેખતે રહે સ્ટાર ન્યૂઝ નેટવર્ક. જય હિન્દ, જય ભારત.